ભુજમાં સરા જાહેર લૂંટનો બનાવ સામે આવ્યો છે. મારું નામ જીગીશ રજનીકાંત રાસ છે. હું માધાપરનો રહેવાસી છું. એક સંબંધી સાથે પૈસા લેવા અમે પોસ્ટમાં ગયા હતા. ત્યાંથી અમે 90,000 રૂપિયા ઉપાડ્યા. 90,000 રૂપિયા લઈ અને પોસ્ટની અંદર જ હતા અને એક કાળી બેગમાં રાખીને અમે બહાર નીકળતા હતા. તે દરમિયાન 3 છોકરાઓ રસ્તા વચ્ચે રોકી, મતલબ અંદર પોસ્ટની અંદર જ આડા આવ્યા, જવા નહોતા દેતા, મતલબ સાંકડા રસ્તો હતો. ને એમાં હાથ ચાલાકીથી 40,000 રૂપિયા એમાંથી ગાડી અને નીકળી ગયા. પછી અમે કમ્પાઉન્ડમાં આવ્યા પોસ્ટની. પૈસા એ કે તમે લઈ જાઓ ઘરે, હું મને ગામમાં કામ છે એટલે પૈસા કાઢવા. એને પર્સ ખોલી તો એક થપી ગુમ. તો તરત અમને લાઈટ થઈ કે આ છોરાઓ હતા એ ખણીને ભાગા હશે, એટલે તરત હું પાછળ દોડ્યો. વીડી હાઈસ્કૂલની સામે ચકરા પાસે એકને પકડી લીધો. એને પકડ્યો એટલે ડરને મારે એ મારા કને છૂટાવી ગયો. પછી બેન મારા સાથે હતા એની પાછળ એક્ટિવા દોડ્યા અને બીજા બે હતા એને મેં પકડી લીધા. એટલે એને પૈસા હતા એ બાજુમાં રિક્ષો હતો એમાં ફેંકી દીધા. રિક્ષાવાળા ભાઈ બહુ ઈમાનદાર હતા કે એમને તરત પછી કીધું કે ભાઈ આ પૈસા આમાં ફેંકાઈ ગયો, તમે ગણી લ્યો. એને પૈસા તરત અમને પરત આપી દીધા. અને જે 2 જણા હતા બાકીના એને મેં પકડી લીધા. એને પછી પોલીસને ફોન કરીને બોલાવ્યા, પોલીસ આવીને લઈ ગઈ. અને અત્યારે મેં FIR કરવા આવ્યા છીએ, બી ડિવિઝનમાં છીએ. 3જા છોકરાનું હજી પકડાનું નથી, તો પૈસા મળી ગયા છે. એકદમ જોખમી. આજે વડીલ માણસને કોઈ પણ ક્યાંય લેવા જવું હોય તો બહુ ધ્યાન રાખીને જવું, સાથે કોઈને લઈને જવા. અને આજે આ બહુ છોકરાઓનું કામ જ છે અને બધા બહારના છોકરાઓ છે, અહીંયાના કોઈ નથી આપણા. અને કોઈ કામ ધંધો કરવો નથી અને લૂંટફાટ જ કરવી છે, સમજી લો. અને પોલીસને બસ ફોન કર્યા, ભેગી 100 નંબરમાં ફોન કર્યો અને તરત એની મોબાઈલ આવી ગઈ અને તરત એક્શન લીધા. અને અત્યારે બી ડિવિઝનમાં આવી પણ ગયા અને અત્યારે પ્રોસિજર ચાલુ છે. આ ફરિયાદ નોંધાવી છે સર.